અરવલ્લી જિલ્લાના મેઘરાજ ચોકડી પરથી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદથી બાઇકની ચોરી કરી બાઇક લઈને ફરાર થયેલા ત્રણ યુવાનોને ઝડપી પડાયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરાજ ખાતે જિલ્લા એલસીબી દ્વારા રૂટીન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે અમદાવાદ નરોડા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરીને આ ત્રણેય યુવાનો ચોરીની બાઇક લઈ મેઘરાજ તરફથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે સમયે જિલ્લા પોલીસ દ્વારા આ ચોરીની બાઇક પર સવાર ત્રણે ચોરને પૂછતા તેમને વ્યવસ્થિત જવાબ ન આપતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવતા આ ત્રણ ચોરોએ આ બાઇક ચોરીની હોવાના કબૂલાત કરી હતી, જેથી પોલીસ દ્વારા આ ત્રણ બાઇક ચોરને બાઇક સાથે મોડાસા રૂરલ પોલીસમાં લવાયા હતા અને તેમની સામે ગુનો નોંધી નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. તારીખ 1-2-2015 રોજ અરવલ્લી પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવલ્લી પોલીસ તથા એલસીબીના અધિકારી પી કે પટેલ તથા એમનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. દરમિયાન કલાક 12-15 વાગે મેઘરજ ચાર રસ્તા પાસે ત્રણ ઇસમો હીરો હોન્ડા મોટરસાયકલ પલ્સર કંપનીનું લઈ નીકળતા અને મોટરસાયકલમાં નંબર પ્લેટ ન હોય વાહન ચેકિંગ દરમિયાન પૂછપરછ કરતા આ ઇસમો પૈકી મુકેશ મનસુખભાઈ ગોસ્વામી કે જે નરોડા ગામનો છે તે તથા એની સાથે બીજા બે ઇસમો હતા એમની પૂછપરછ દરમિયાન આ મોટરસાયકલ ચોરીનું હોવાનું જણાય અને આ મોટરસાયકલ એઓએ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10મા મહિનામાં ચોર્યું હતું એની કબૂલાત કરી હતી. એથી આ ચારે આ ત્રણેય ઇસમોને મોટરસાયકલ ચોરી અને ગઈકાલે આ મોટરસાયકલ વેચી અને નાણાકીય લાભ મેળવવાના હેતુથી નીકળેલો હોય અરવલ્લી એલસીબી પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ત્રણેય યુવાનો પોતાના મોશોક પૂરા કરવા માટે આ બાઇકની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણકારી બહાર આવી છે, જેથી આ યુવાનો ચોરીની રવાડે ચડી ગયા હતા. આ ચોરીની બાઇક સાથે મોડાસા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓના નરોડા પોલીસને સુપરત કરાયા છે અને નરોડા પોલીસ દ્વારા આ આરોપીના રિમાન્ડ માંગવા આવનાર છે અને હજુ કેટલીય બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી સંભાવના રહી છે. એમની પાસેથી જે મોટરસાયકલ રિકવર થયું છે તે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારનું હોય અમદાવાદ સિટી પોલીસને તે અંગે જાણ કરી છે, જેથી હવે પછીની આગળની કાર્યવાહી આ વ્યક્તિઓએ અન્ય કોઈ મોટરસાયકલો ચોરેલ છે કે કેમ તે બાબતે નરોડા પોલીસ દ્વારા વિગતવારની તપાસ હાથ ધરવામાં આવશે. આજકાલ યુવાનો પોતાનો મોશો પૂરો કરવા માટે આવી ચોરીના રવાડે ચડી જાય છે અને તેમના મા બાપને ખબર પણ હોતી નથી, જેથી મા બાપે પોતાના બાળકોને વધુ પડતા મોશો કરે તો તેની પાસે પૈસા ક્યાંથી આવે છે તે તપાસ કરવી જોઈએ, એ નહીં તો બાળકો આવા ચોરીના રવાડે ચડી જશે. બ્યુરો રિપોર્ટ, S9 અરવલ્લી.